વિડીયો જોતા પહેલા બે ત્રણ અગત્યની સૂચના. પહેલું તો મને અને ધ કોમેડી ફેક્ટરીને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો, આ નીચે હેન્ડલ છે. બીજું કે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન તો દબાવશો જ નોટિફિકેશન માટે. ત્રીજું, આ સ્ટેન્ડઅપ વિડીયો નથી, ક્રાઉડવર્ક વિડીયો છે, ગુજરાતી ક્રાઉડ. આમ તો સ્ટેન્ડઅપનો જ ભાગ કહેવાય, સ્ટેન્ડઅપ જ છે, એટલે છે, મજા આવશે તમને. યુનિવર્સલ મજા, યુનિવર્સલ હોય જે કંઈ હોય એ, બરાબર. તો એક એંગલ છે, ઓડિયો બી ઠીકઠાક છે, પણ મજા સરસ એવી છે. તો એન્જોય ધ વિડીયો. ડિસ્ટન્સ મેન્ટેન કરજો, પછી મારું નામ ના આવવું જોઈએ કે આને લીધે, ના તમારે જ લીધે થયું. 14 દિવસ રહેજો રૂમમાં, ઇન્ટ્રોસ્પેક્ટ કરજો, ને પછી નીકળ્યા પછી એ જ કન્ટિન્યુ રોડ પર થૂકવાનું, મૂતરવાનું, થૂકવાનું, મૂતરમાં થૂકવાનું, થૂકમાં મૂતરવાનું. છેલ્લો પાર્ટ ટેલેન્ટ છે, કારણ કે એના માટે સ્ટ્રોંગ એમ હોવું જોઈએ ને. મારું કરિયર આ જ રીતે ચાલે, હું કંઈ બી બોલું અને લોકો તાળી વગાડે, અને લોકો કે ચિરાયુ તો બહુ મહાન કોમેડિયન. મેં કીધું હું છું જ, જઈ લગી તમે છો હું છું જ. થોડી વાર લાઇટ ચાલુ રહેશે, લોકોને વાંધો નહીં. પ્રોબ્લેમ ઇઝ અંધારામાં કંઈ દેખાતું નહીં કોઈની જોડે, પછી હું વાત કરતો હોઉં ને એકોસ્ટિક બહુ સારા છે, કોઈ તઈથી બોલતું હોય, અને ભાઈ કેમેરામાં હું બધું જેવો આવું. અને હવે હું 27 નો છું યાર, હવે મને કઈ બી લાગુ બધું નહીં લાગુ. હું પહેલા જવા બે ત્રણ ગાળ બોલી જાઉં તો કોઈ અંકલ આંટી આવે તો સમજી જાય. કાલે આવી ગયેલા એકના મમ્મી પપ્પા, એ કોના હતા એ નહીં ખબર, ડિસ્ટન્સ રાખેલું ને. વડોદરામાં ફ્રન્ટ રો વાળા કાકા કે, મેં કીધું અંકલ કોની સાથે આવે, આખી રો આપણી છે. તો છેલ્લા ત્રણ લોકો કે ભાઈ અમે જુદા આવ્યા છે. તો કે વડોદરા આપણું એક પરિવાર જ તો છે, મેં કીધું લઈ લેજો, આના પાસેથી જાયદાદ લેજો, બધા એલિમની આવે તો કાકા ભરશે. અમદાવાદમાં અમારો 9 મંથ્સ પછી એક શો થઈ રહ્યો છે, સો થેન્ક યુ ઈચ એન્ડ એવરી વન ફોર કમિંગ. એકવાર પોતા માટે તાળીઓ, થેન્ક યુ. કારણ કે ઇકોનોમી ઇઝ ગોઈંગ ડાઉન, નોકરીઓ નથી, છતાં તમે 300 રૂપિયા ખર્ચો છો, તો તમને લક્ઝરી વાલી છે, આપણે નહીં જતા વોલો વોલોમાં. હે, તમારું નામ? ધ્રુવિલ. ધ્રુવિન, શું કરો તમે? ધ્રુવિન એટલે એમાં હું હસવાનું? એન્જિનિયરિંગ પર હસવું ઇઝ સો 2015 મેમ. આજે પણ એમનો વાંક નહીં, હું ઇન જનરલ કહું છું કે આજે પણ ઘણા લોકો એન્જિનિયર પર હસી દે. પેલું જોક હોય ને મિકેનિકલ એન્જિનિયર, સિંગલ ગર્લફ્રેન્ડ, બધા હા 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 હા. પેલો બોઇલર બનાવે છે ને એને સેક્સ ના મળે તો તમે વિચાર કરો. ફકિંગ પાવર પ્લાન્ટ, પાવર ફકિંગ પ્લાન્ટ. તમે સ્ટડી કરો છો જી? માસ્ટર્સ ઓર બેચલર્સ? ક્યાં? અરે હું બી ત્યાં જ હતો સર ને બધા ને. તો પ્રિન્સિપલ કોણ છે? તમે કયા યરમાં છો? ફાઇનલ યરમાં છો? This is some level of ignorance. એન્જિનિયરિંગ પર હસાયા મેમ, હસો ફેફડા ફાડીને હસો, આ કઈક લેવલનું ઇગ્નોરન્સ. પારેખ કરીને કોઈ છે? વાહ, તુલસીદાસ પારેખ. તમે કોની સાથે આવ્યા? તમે અમને કઈ રીતે ઓળખો? ફ્રેન્ડ છો? તમે શું ભણો છો? સોરી, એ આ બી ના કરવું જોઈએ, કોમર્સ વાળા જોક બી એટલા જ પીટાયેલા છે, ના કરવું. તો તમે બંને એકબીજાને કઈ રીતે સ્કૂલથી ઓળખો? નાઇસ યાર, તમારો પ્લાન શું છે ફ્યુચરમાં? જસ્ટ એઝ અ પર્સન, આ લોકો હસ્યા કરે, ડોન્ટ માઇન્ડ. વોટ્સ યોર પ્લાન? સીએ કરશો? એટલે અકાઉન્ટ્સ ને બધું રાખો? નાઇસ યાર. એ કાલે મેં ટેસ્ટ કરી લીધું બધું, કાલે અમુક વસ્તુ નહોતી ચાલી, પછી ખબર પડી ઓડિયન્સનું આઈક્યુ ઓછું હતું. ના, હું મસ્તી નહીં કરતો, હું બહુ ઓનેસ્ટ આર્ટિસ્ટ છું મેમ. તમે જે પેલાને હા આઈ કેન સી, એટલે તો હાઉસ લાઇટ ચાલુ રાખે, અંધાર હોય તો આવી હરકતો ષડયંત્ર પકડીએ કહી દે આપણે, બરાબર. મેં ઓનેસ્ટ જ છું, મેં ઓનેસ્ટ છું. મને જેન્યુઇન ઓડિયન્સ ના હશે ને તો મને ખબર પડી જાય કે મારે મહેનત કરવાની, એટલો તો ઇન્ટ્રોસ્પેક્ટિવ છું, એટલે જ ચાલુ છું ને. બાકી તો હવે કરો એને, બટ અમુક વખત તમને ખબર પડી જાય કે ઓડિયન્સના જ મગજ, આ લોકો લાયક નથી.
લગનમાં શો કરી રહ્યા છે, ઓડિયન્સ ના હશે તો કઈ એવું નહીં કે હું ખરાબ આર્ટિસ્ટ છું. એનું ધ્યાન મટર પનીર થી ઉપર ના આવે તો આપણે શું કરવું? તમે શું કરો ભાઈ? આ નોકરી આલ દો, સીએમએ ભણે છોકરી, અને એના ફ્રેન્ડ ને નામ નહીં ખબર પ્રિન્સિપલ, એને બી લઈ જાઓ. એને કદાચ ના ખબર હોય એબીસી એ જ ભણતો હોય, એને કોઈ દૂ બનાવી દીધું કે આને એન્જિનિયરિંગ જ કહેવાય. સમ સોલ્વ ના થાય ને તો આન્સરમાં પારેખ લખીને આવતો રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અગર તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, આ વિડીયોને શેર કરો, નીચે કમેન્ટમાં અમને કહો કે આ વિડીયો કેવો લાગ્યો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બરાબર, આવા વિડીયો મળતા રહેશે, સ્કેચીસ પણ મળતા રહેશે. શું ખબર શું મળે શું નહીં, જીવન છે, જીવન આપતું નથી ખાલી લે છે. હે.